जय अंबे विद्यार्थी मित्रों, जय अंबे ग्रुप ऑफ स्कूल में आप सौनु हार्दिक स्वागत छे। आजनो आपनो टॉपिक छे स्थानिक संस्थाओ साथेनो पत्र व्यवहार। तो मित्रों, जेवी रीते आपणे सरकारी विभागों साथेना जोई गया जाहेर उपयोगी सेवाओ अंगेना पत्र सीखी गया, तेवी ज रीते स्थानिक संस्थाओ साथेना पत्र व्यवहारो पण आपणे जोवाना छे। परंतु सौप्रथम स्थानिक संस्थाओ कई कई छे एना विशे पण माहिती मेळववी जरूरी छे। तो आपणे सौप्रथम जोईशुं स्थानिक संस्थाओं ने स्थानिक स्वराज्यની સંસ્થાઓ તરીકે કોણ ઓળખવામાં આવે છે। તો મિત્રો, ટૂંકા પ્રશ્ન તરીકે પૂછાઈ શકે છે, ધ્યાન રાખજો કે સ્થાનિક સંસ્થાઓને શું કહેવામાં આવે છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે કોણ ઓળખવામાં આવે છે। ત્યારબાદ સ્થાનિક સંસ્થાઓ તરીકે બિન સરકારી સેવાભાવી સંસ્થાઓ, નિઃશુલ્ક એટલે કે જે પૈસા લેતી નથી, જે સેવા આપે છે અથવા તો રાહતના દરે સેવાઓ, જે જે હાલમાં આપણને અનાજની સરકારી મંડળી છે એ આપણને સસ્તા દરે અનાજ પૂરી પાડે છે એવી સેવાઓ। ત્યારબાદ ખાનગી સંકુલો અને સરકારી મંડળીઓને પણ ગણાવી શકાય છે, બરાબર। તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ કઈ છે? તો બિન સરકારી સેવાભાવી સંસ્થાઓ, નિઃશુલ્ક અથવા તો રાહતના દરે સેવા આપતી સંસ્થાઓ, ખાનગી સંકુલો અને સહકારી મંડળીઓને પણ ગણાવી શકાય છે। ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કઈ કઈ સંસ્થાઓ છે? તો આપણા ગામથી શરૂઆત થાય છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓનો સમાવેશ થાય છે। તો મિત્રો, ખબર પડી ગઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ કઈ છે? ગ્રામ પંચાયત, નગર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓનો સમાવેશ થાય છે। ત્યારબાદ સ્થાનિક સંસ્થાઓ સાથે પત્રવ્યવહાર સામાન્ય રીતે નીચેની બાબતો માટે કરવામાં આવતો હોય છે। તો મિત્રો, સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્રવ્યવહાર કઈ બાબતો માટે કરવામાં આવે છે એમાં નીચે જે કેટલાક મુદ્દાઓ આપવામાં આવ્યા છે એ પણ ટૂંકા પ્રશ્ન તરીકે પૂછાઈ શકે છે। મિત્રો, ધ્યાન આપજો। જાહેર ઉપયોગી સેવાઓ મેળવવા માટે, દાખલા તરીકે સફાઈ વ્યવસ્થિત કરાવવા માટે, કોઈક દાખલા તરીકે શાળા બનાવવા માટે, આરોગ્ય બન એટલે કે દવાખાનું બનાવવા માટે, જમીન ફાળવવાની હોય તો એના માટે। ત્યારબાદ મળતી સેવાઓની ફરિયાદ અથવા બિરદાવવા જાહેર હિતને લગતી બાબતોનું ધ્યાન દોરવા માટે। હવે સેવાઓની ફરિયાદ એટલે કે દાખલા તરીકે રસ્તાઓ છે, બરાબર। તો રસ્તાઓ પર દુકાનો છે, વાહનો પાર્ક કરવામાં આવે છે, બરાબર। તો રસ્તા ઉપર દિવસે ને દિવસે લારીઓ વધતી જાય છે, દુકાનો વધતી જાય છે, તો એનું જે દબાણ છે એ ઓછું કરવા માટે આપણે પત્ર લખવામાં આવે છે કે જેથી કરીને રસ્તાની સાઈડમાં વાહનો પાર્ક કરી શકાય, બરાબર। જે તે સંસ્થાની કાર્યપ્રણાલી વિશે સૂચના અંગે, ત્યારબાદ જુદા જુદા પ્રકારના દાખલાઓ કઢાવવા માટે, હાલમાં તમે પણ મામલતદારમાંથી જિલ્લા પંચાયતમાંથી દાખલા કઢાવો છો, બરાબર। જે તે સ્થાનિક સંસ્થાઓના જે તે વિભાગના વડાઓ કે અધિકારીઓને સંબોધીને પત્ર વ્યવહાર કરવો જોઈએ। તો આટલી બાબતો માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે પત્ર વ્યવહાર કરવામાં આવે છે। હવે તમે નગરપાલિકાને પત્ર લખો તો તે વિભાગના અધિકારીને પત્ર લખવો જોઈએ સંબોધીને, બરાબર। મહાનગરપાલિકાને લખો છો તો તેને સંબોધન કરીને, બરાબર, કે મ્યુનિસિપલ કમિશનર શ્રી વગેરે, આ રીતે સંબોધન હોવું જોઈએ અને તે પ્રમાણે પત્ર વ્યવહાર થવો જોઈએ। એ માટે તમારે પત્ર વ્યવહાર કરતી વખતે જરૂરી દસ્તાવેજો પણ જોડવા પડે છે, જરૂરી માહિતી પણ આપવી પડે છે અને ફી પણ ભરવી પડે છે, બરાબર। એના માટે તમારે અરજી કરવી પડે, પછી અરજીની સાથે દસ્તાવેજો જોડવા પડે, ફી ભરવી પડે, બરાબર, અને એના માટેનું લખાણ ચોક્કસ અને સ્પષ્ટ મુદ્દાસર હોવો જોઈએ, બરાબર। એટલે આપણે આવા ફરિયાદ કરતા પત્રો કે આજે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહારો છે તો એના કેટલાક નીચે પ્રમાણે ઉદાહરણો છે તે આપણે જોઈશું, જેમાં પહેલું ઉદાહરણ છે, મેં બોર્ડ ઉપર લખ્યું નથી, તમારી બુક ખોલો, પેજ નંબર છે 28, એમાં ઉદાહરણ નંબર 1 કે નગરપાલિકાના ખાળકુવા વિભાગને ખાળકુવાની સફાઈ અંગે અરજી કરતો પત્ર લખો, બરાબર। એ પત્ર ક્યાં લખવાનો છે? નગરપાલિકા, બરાબર, નગરપાલિકાને કર્યા કરે તો કોને લખવાનું?
મહાનગરપાલિકા ને બરાબર ખ્યાલ આવી ગયો જુઓ આ પત્ર કોણ લખે છે સૌપ્રથમ જમણી બાજુ છે સરનામું છે લખનારનું વિપુલભાઈ આદેશરા જેમાં એ ક્યાં રહે છે તો સુદામા વસાહત ગાંધી પરુ અલ્પવિરામ શહેર કયું છે મોરબી એનો પિનકોડ નંબર શું છે 363642 મિત્રો અહીં ફોન નંબર જમણી સાઈડે લખેલો છે પરંતુ આ જમણી સાઈડે ફોન નંબર લખવામાં આવતો નથી આ રોંગ છે તો તમારે એમાં સુધારો કરવાનો છે કઈ બાજુ લખવાનું છે ડાબી બાજુ તે પણ જે સરનામું લખેલું છે વિપુલભાઈ આદેશરા એની સીધી લીટીમાં જ લખવાનું છે ફોન નંબર છે 02822 બરાબર જેમાં લે લાઈન નંબર છે 27XXX તો મિત્રો XX લખવાનો નથી પરંતુ એ આંકડા આપણે પૂરા કરવાના છે ખ્યાલ આવ્યો ત્યાર પછી તારીખ તારીખ એટલે પત્ર કઈ તારીખે લખવામાં આવે છે તે 22મી જૂન 2017 ત્યાર પછી આપણે પત્ર ક્યાં લખવાનો છે તો નગરપાલિકાને તો નગરપાલિકાને પત્ર લખી ત્યારે સંબોધન શું આવશે પ્રમુખશ્રી બરાબર પ્રમુખશ્રી અલ્પવિરામ મોરબી નગરપાલિકા કારણ કે અહીંયા પણ શહેર કયું છે અગાઉ આપણે ઉપર જોયું છે મોરબી છે તો અહીં પણ મોરબી શહેર જ આવશે બંનેમાં પિનકોડ નંબર પણ સરખો જ આવશે બરાબર ત્યારબાદ વિષય કયો છે ખાળકુવાની સફાઈ અંગે સંબોધન સાહેબ શ્રી બરાબર પહેલો પેરેગ્રાફ સરકાર દ્વારા ચાલતી ગરીબ આવાસ યોજના કે દાખલા તરીકે અત્યારે તમે સરકારી જે વસાહતો છે સરકાર જે ઘરો આપે છે તેને શું કહેવાય છે કે આવાસ યોજના એટલે મકાનો બનાવી આપે છે તેની જોડે જ ગટર વ્યવસ્થા પણ હોય છે પરંતુ કેટલાક સમયથી એ વિસ્તારોની અંદર ગટર વ્યવસ્થા જ કરવામાં આવેલી નથી એના માટે ધ્યાન દોરતો પત્ર લખે છે સરકાર દ્વારા ચાલતી ગરીબ આવાસ યોજના હેઠળની સ્કીમ સુદામા વસાહતમાં અમોને મકાન ફાળવવામાં આવ્યા છે શું કહે છે કે જે આવાસ યોજના ગરીબ આવાસ યોજના આપવામાં આવેલી છે તેમાં સુદામા સ્કીમ આપવામાં આવેલી છે એ વસાહતમાં અમારા મકાનો બનાવવામાં આવ્યા છે અને આ વિસ્તારમાં હજુ સુધી ગટરની સુવિધા ના હોવાથી ઘર વપરાશના પાણીના નિકાલ માટે ખાળ કૂવાની સગવડ ઉપરોક્ત આવાસોના બાંધકામ સાથે જ કરવામાં આવે છે શું કહેવામાં આવ્યું છે કે અમારા ત્યાં મકાનો છે અને આ વિસ્તારની અંદર હજુ સુધી પણ ખાળ કૂવાની સુવિધા આપવામાં આવી નથી તો એ સુવિધાઓ મેળવવા માટે એ ધ્યાન દોરતો પત્ર લખે છે અને અમારા જે ઘર વપરાશનું પાણી છે એ પાણીનો નિકાલ કરવા માટે ગટર અથવા તો ખાળકવાની સગવડ કરવા માટે વિનંતી કરે છે એટલે ખાળકવાની સગવડ ઉપરોક્ત આવાસોના બાંધકામ સાથે જ કરવામાં આવી છે પરંતુ એનો અહીં પ્રશ્ન શું છે કે ખાળકૂવો તો બનાવવામાં આવ્યો છે આવાસ યોજનાની સાથે જ પરંતુ એ ખાળકૂવો દાખલા તરીકે વધુ વરસાદ આવે તો ચોમાસામાં એ ખાળકૂવો ભરાઈ જાય છે અને આજુબાજુમાં ગંદકી ફેલાઈ જાય છે તો એ ગંદકીને રોકવા માટે અહીં શું કરવામાં આવે છે કે ગટરની વ્યવસ્થા કરવા માટે પત્ર વિપુલભાઈ આદેશરા લખે છે ત્યારબાદ આપણે મધ્યમ પેરેગ્રાફ જોઈશું આપ શ્રીનું એ તરફ ધ્યાન દોરવું જરૂરી બન્યું છે કે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાના ખાળકુવા વિભાગ દ્વારા ખાળકુવાની સફાઈ અમારી વસાહતમાં કરવામાં આવતી નથી શું કહે છે કે તમારું ધ્યાન દોરવા માટે કેટલાક સમયથી નગરપાલિકાના ખાળકુવા વિભાગ દ્વારા એ ખાળકુવાની સફાઈ થતી જ નથી માટે ગંદકીનો ફેલાવો થઈ રહ્યો છે તો એ રહેણાંક વિસ્તારમાં ખાળકુવાની સફાઈ નિયમિત ના થવાથી ગંદકી અને રોગચાળો ઝડપથી ફેલાઈ રહ્યો છે સમગ્ર વિસ્તારના જાહેર આરોગ્ય ઉપર પણ વિપરીત અસર થવાની સંભાવના દેખાઈ રહી છે
હવે કેટલાક સમયથી નગરપાલિકાને ખાળકોની સફાઈ ન થવાના કારણે શું થાય છે? તો ગંદકી ફેલાઈ રહી છે અને રોગચાળો પણ ઝડપથી ફેલાઈ શકે છે, તો એ અટકાવવા માટે અહીં ધ્યાન દોરતો પત્ર લખવામાં આવે છે અને કહે છે કે સમગ્ર વિસ્તારના જાહેર આરોગ્ય ઉપર પણ વિપરીત અસર થવાની સંભાવના દેખાઈ રહી છે, માટે એ રોગચાળાથી બચવા માટે એ ખાળકુવાની સફાઈ કરવા માટે અને ગટર વ્યવસ્થા બનાવવા માટે ધ્યાન દોરે છે નગરપાલિકાને. બરાબર, મધ્યમ પેરેગ્રાફમાં શું કહેવામાં આવ્યું છે ફરીથી એકવાર જોજો કે કેટલાક સમયથી નગરપાલિકાની જે ખાળકુવા છે એ ખાળકુવાની નિયમિત સફાઈ કરવામાં આવી નથી, જેથી કરીને આ સમગ્ર વિસ્તારની અંદર ખાળકુવાની સફાઈ ના થવાથી ગંદકી અને રોગચાળો ફેલાઈ રહ્યો છે, જેથી કરીને અહીંના વિસ્તારોની અંદર લોકો બીમાર ન પડે એટલા માટે આ નિકાલ કરવા માટે વિનંતી કરી રહ્યા છે. લાસ્ટ પેરેગ્રાફ, અમારી વસાહતના તમામ સભ્યો નગરપાલિકાનો ટેક્સ નિયમિત ભરે છે. સોરી, એ મધ્ય પેરેગ્રાફમાં જ આવશે કે અમારી વસાહતના જેટલા પણ મકાનો છે એમાં રહેતા લોકો નિયમિત ટેક્સ ભરે છે, એટલે કે વેરો ભરે છે. ખાળકુવાની સફાઈ અંગે વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા આજ સુધીમાં કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. બરાબર, અને એ બાબતે એ લોકો ધ્યાન દોરે છે કે અમે નિયમિત ટેક્સ ભરીએ છીએ, વેરો ભરીએ છીએ, તો અમારી જે સફાઈઓ છે તો એ કેમ થતી નથી? એટલા માટે એ લોકો ધ્યાન દોરે છે અને કહે છે કે અમે વારંવાર મૌખિક રીતે પણ રજૂઆત કરી, મૌખિકને માન્ય ગણતા નથી એ તમે જાણો છો, એટલે એ પત્ર લખી રહ્યા છે, કારણ કે પત્ર એ પુરાવા રૂપે પણ સાબિત થઈ શકે છે એટલા માટે એ લોકો પત્ર લખે છે. અને આજ સુધીમાં સફાઈ અંગે કોઈ પણ પગલાં લેવામાં આવેલા નથી. ત્યારબાદ લાસ્ટ પેરેગ્રાફ, અમારી આ ફરિયાદનો સત્વરે ઉકેલ લાવવા વિનંતી છે અને જો નજીકના સમયમાં નગરપાલિકા દ્વારા નક્કર પગલાં લેવામાં આવશે નહીં તો અમારા વિસ્તારના રહીશોને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. આંદોલન એટલે કે જે રેલીઓ લઈ જાય છે કે અમારા વિસ્તારની અંદર આ અમને ન્યાય અપાવો એમ કરે છે, એટલે કહે છે કે જો આ ફરિયાદનો જો તમે કોઈ ઉકેલ નહીં લાવશો તો અમારે ટૂંક સમયમાં કે નજીકના સમયમાં નગરપાલિકા દ્વારા નક્કર પગલાં લેવામાં આવશે, જેથી કરીને અમારા વિસ્તારના તમામ રહીશો ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરશે. બરાબર, જે તમારા માટે નુકસાનકારક છે એટલા માટે તમારે આજે અમે ફરિયાદ કરી છે કચરાના નિકાલ માટે, એ તમારે કચરાનો નિકાલ કરવો અને અમે જે ફરિયાદ કરી છે એનો ઝડપથી અમલમાં લેશો એમ એ વિનંતી કરે છે. છેલ્લે બિડાણ, બિડાણ શું છે? ટેક્સ બિલની નક્કલ. ટેક્સ એટલે કે જે ટેક્સ ભરે છે, વેરો ભરે છે સ્વચ્છતા અંગેનો, તેનું બિલ પણ જોડે છે. બરાબર, કોણ જોડે છે? વિપુલભાઈ આદેશરા, જેથી કરીને નગરપાલિકાના વ્યક્તિને ખબર પડે છે કે આ વ્યક્તિ વેરો ભરે છે પરંતુ નિયમિત સફાઈ શા કારણે થતી નથી કે કેમ થતી નથી, તો એ અંગેનો ખ્યાલ આવી શકે એટલા માટે. બરાબર, પત્ર કોણ લખે છે? આપનો વિશ્વાસુ વિપુલભાઈ આદેશરા, જે ચેરમેન તરીકે એનું કાર્ય કરે છે, અને સુદામા વસાહત. બરાબર, જે સ્કીમ હતી સુદામા વસાહત તરીકે એને મકાનો બાંધી આપવામાં આવેલા છે એ વસાહતમાં રહે છે, એટલે સુદામા વસાહત વતી હું પત્ર લખું છું. તો મિત્રો, આ પત્ર તમને સમજ પડી ગઈ હશે. બરાબર, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અને તમારી નોટબુકમાં સ્વાધ્યાય નંબર પ્રશ્ન 4 બરાબર લખવાનો છે. ખ્યાલ આવી ગયો? અને એના આધારે તમારે વાંચન પણ કરતા રહેવાનું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.